कतारगाम विस्तार दृश्य आप जुओ, लोग शाकभाजी लेवा पड़ापड़ी कर रहा छे। सूरत में 9 तारीख थी 13 मे सुधी नहीं मळे शाकभाजी, एपीएमसी सहित संस्थाओं बंद रहेशे। 5 दिवस एपीएमसी मार्केट बंद रहता शाकभाजी नहीं मळवाना समाचार मळतानी साथे ज लोको उमटी पड्या छे शाकभाजी लेवा माटे, मोटी संख्यामां भीड़ जोवा मळी रही छे। हवे आ दृश्य आप जुओ, हालनी परिस्थितिने जोता सोशियल डिस्टन्स नथी जाळवामां आवतुं, साथे ज मोटी संख्या में लोको उमटी पड़ा छे, लोको पण नथी समझी रहा। लॉकडाउन नो चुस्त अमल करवानी वात छे, परंतु अही तो तेना धजागरा उड़ी रहा छे। संवाददाता तेजस जोड़ाई गया छे। तेजस, सूरत नी अंदर समाचार मळता ज शाकभाजी नी लारीओ पर उमट्या छे लोको, शुं छे महत्वपूर्ण विगतो? सवाल છે કે સુરતની અંદર કોરોના નંબર્સ વધી રહ્યા છે, પોઝિટિવ કેસો અમદાવાદની સરખામણીએ ઓછા છે, પરંતુ જે રીતે કેસો સામે આવી રહ્યા છે ચિંતાનો વિષય છે। અમદાવાદની માફક સુરતમાં પણ લગભગ એપીએમસી સાથે સંકળાયેલા લોકો લગભગ 31 જેટલા લોકોને કે જેમને શાકભાજી ખરીદતા હોય લેતા હોય ત્યાં આગળ કામ કરતા હોય એવા લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે। આ ચિંતાનો વિષય બન્યો છે અને તેના જ કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા 9 તારીખથી 13 તારીખ દરમિયાન શાકભાજીના વિતરણ પર વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એપીએમસી માર્કેટો બંધ રાખવામાં આવી છે, સાથે જે અલગ અલગ સ્થળો પર જે નાના શાકભાજી માર્કેટ ઉભા કરવામાં આવ્યા છે, છૂટક શાકભાજી જે મળી રહ્યા છે, આ તમામ આ દિવસો દરમિયાન નથી મળવાના, જેના કારણે લોકો અત્યારે રસ્તા પર ઉતર્યા છે, શાકભાજી ખરીદી રહ્યા છે, કારણ કે આજે છેલ્લો દિવસ છે, આવતીકાલથી આ જે નિયમ છે તે લાગુ પડવાનો છે। પરંતુ સૌથી મહત્વની વાત અહીં એ છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા નથી। आप जो सको जो दृश्य कतारगाम दृश्य है, मत तो कतारगाम दृश्य परंतु आखा शहर में आज प्रकार माहौल है, लोग थोड़े थोड़े अत्यार रस्ता पर है, सोशल डिस्टन्सिंग जाड़वाता नहीं, और खास कर शाकभाजी खरीदवामां आवी रह्यो छे करती आती हाथ में हेन्डग्लोव्स नहीं, खास कर शाकभाजी वेची रहा है लोग सैनिटाइजर राखता नहीं, एटले आ खूब गंभीर बाबत है। જે 31 લોકોને પોઝિટિવ આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક આ વિતરણ સાથે સંકળાયેલા છે, એટલે શાકભાજી પણ એક કેરિયર તરીકેનું કામ કોરોના માટે કરતા હોય છે, ત્યારે લોકોએ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। શાકભાજી ની ખરીદી માટે જે રીતે પડાપડી થઈ રહી છે, લોકો ખરીદી રહ્યા છે, આ જરૂરથી ચિંતાનો વિષય છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો હાલમાં ચિંતાનો વિષય બની રહ્યો છે કે આ લોકડાઉનનું ચુસ્ત પાલન કરવામાં નથી આવી રહ્યું, સોશિયલ ડિસ્ટન્સ નહીં ધજાગરા ઉડી રહ્યા છે। समाचारों में अत्यारे बस आटलो, वधु समाचार अपडेट माटे जोड़ायेला रहो जी 24 कलाक साथे। आप घर में रहो, सुरक्षित।